જય શ્રી કૃષ્ણ. તમે બધા આવી ગયા? સરસ. ચાલો તો બાળ મિત્રો, તમે બધાએ વડનું ઝાડ જોયું છે? કોણે કોણે જોયું છે? અરે વાહ, તમે તો બધાએ જ જોયું છે. તો ચાલો મને કહો, વડનું ઝાડ કેવું આવે? ઘટાડાળ આવે. વડનું ઝાડ કેવું આવે? મોટું અને ઘટાડાળ. પછી વડની ઉપર શું હોય? બીજું વડવાઈ હોય. પછી વડનું થડ કેવું હોય? જાડું હોય. પછી વડની ઉપર લાલ લાલ કઈ હોય એને શું કહેવાય? ટેટા કહેવાય. એ પણ વડ ઉપર થતું ફળ કહેવાય. તમે બધાએ ક્યારેક જોયું છે? જોયું છે ફળ? હા, સરસ. તો આજે હું તમને એક ચિત્ર બતાવીશ. એની અંદર એક વડનું ચિત્ર છે. અને તમારામાંથી કોના કોના ઘરે દાદા છે? બધાના ઘરે દાદા છે. અરે વાહ, તમારા દાદા તમને વાર્તા કહે છે ને? કહે છે બધાને. તો આજે હું તમને જે ચિત્ર બતાવવાની છું એની અંદર પણ દાદા છે. તો ચાલો જુઓ. અહીં આ એક ચિત્ર છે. હવે ચિત્રમાં ઘટાડાળ એક ઝાડ છે. એ ઝાડ શેનું છે? વડનું ઝાડ છે. હવે વડ પાસે બીજું શું લટકે છે? વડવાય છે. એ પણ વડના મૂળ જ કહેવાય. ત્યાર પછી એનું થડ કેવું છે? જાડું છે. હવે વડની નીચે એક દાદા બેઠા છે. અને દાદાની પાસે એક જતીન નામનો છોકરો પણ બેઠો છે. અને એની બાજુમાં એની બહેન છે. હવે બીજું તમને ચિત્રમાં શું દેખાય છે? દૂરથી એક બળદગાડું આવતું દેખાય છે ને? હા, તો હવે સાંભળો. હવે આ જતીન નામનો છોકરો છે એ દાદા સાથે રોજ ગામના પાદરે ફરવા આવે. અને આ ઘટાડાળ જે વડનું વૃક્ષ છે તેની વડવાઈ સાથે હિંચકા ખાવાની મજા કરે. હવે આ વડ જોઈ જતીન તો રાજી રાજી થઈ જતો. વડની ઉપર લાલ લાલ ટેટા જોઈને જતીન કહે, દાદાજી આ શું છે? દાદાજી કહે, આ વડ દાદાનું ફળ કહેવાય. જતીન દાદાના ખભા ઉપર પણ બેસી જતો અને બેસીને તે પાન પણ જોતો હતો. વડ દાદાને તો મોટા મોટા પાન હોય અને પાન પણ કેવા લીલાછમ. વડ દાદાનું થડ છે એ પણ ખૂબ જાડું હતું. જતીન તો થડને બાઠ ભરી, પણ થડ તો જાડું એટલે તેની બાઠમાં આવે નહીં. હવે વડલા ઉપર જતીને જોયું અને ત્યાં તો ડાળ ઉપર એક વાંદડો બેઠો હતો. ત્યાર પછી ગામના પાદરે બીજું પણ એક ઝાડ હતું અને એ ઝાડ હતું કેસુડાનું. કેસુડાના ફૂલ જોઈને તો જતીન ખુશ ખુશ થઈ જતો. જતીનની નજર વડદાદાના થડની નીચે પડી તો વડદાદાનો આ ભાગ જમીનની અંદર જતો હતો, એટલે કે પેલી વડવાઈ જે છે ને એ જમીનની અંદર જતી હતી. જતીને એ ખેંચીને જોયું, પણ એ વડવાઈ તો ખેંચાય નહીં. એના દાદાને જતીને પૂછ્યું, દાદાજી આ શું છે? દાદાજીએ કહ્યું, બેટા આ તો વડનું મૂળ છે. ઉપરથી લટકતા દેખાતા પણ એને મૂળ જ કહેવાય, એમને વડવાઈ પણ કહેવાય. જતીને એને તો લટકીને જોયું એટલે જતીનને તો હિંચકા ખાવાની મજા પડી. જુઓ બાળ મિત્રો, અહીં કેટલાક શબ્દ છે. તમે જતીન અને દાદાની વાત સાંભળીને એની અંદર આ બધા શબ્દો તમને નવા લાગ્યા હશે, બરાબર ને? તો અહીં કયો શબ્દ લખેલો છે? બાઠ. બાઠ એ પણ નવો શબ્દ લાગે છે ને? પછી પાદર. પાદર. પછી કયો શબ્દ છે? વડવાઈ. વડવાઈ. અને છેલ્લે છે
લીલોછમ તો આ બધા શબ્દ આપણને કેવા લાગે છે? નવા લાગે છે અને મજા આવે એવા છે. તો અહીં પહેલા બોલો જોઈએ કયો શબ્દ છે? બાત, પાદર, વડવાળ અને લીલોછમ. કેવા સરસ શબ્દ છે. તો બાળ મિત્રો, આજે તમે આ વાર્તામાં કયું ઝાડ જોયું હતું? હા બોલો, હા વડનું ઝાડ જોયું હતું. પછી બીજા શેનું ઝાડ હતું? કેસુડાનું ઝાડ હતું. પછી ક્યારેક તમે બહાર ખેતરમાં, ગામના પારડે અથવા બગીચામાં જાઓ છો ત્યારે બીજા કોઈ ઝાડ જોયા છે તમે? હા કહો. લીમડાનું? અરે વાહ. પછી પીપળાનું? પછી બીજા શેના ઝાડ જોયા છે તમે? હા અરે વાહ, તમે બધાએ તો ઘણા બધા ઝાડ જોયા છે. આ બધા ઝાડ કેવા હોય? ઘટાદાર ઝાડ હોય. તો ચાલો આજે તમે જે વાર્તા સાંભળી એમાંથી હું કેટલાક તમને પ્રશ્ન પૂછીશ, તેના તમારે મને જવાબ આપવાના છે. આપશો ને બધા? તમે કયા કયા ઝાડ જોયા છે? હા બોલો. વડનું, પછી પીપળાનું. અરે વાહ. પછી બોલો. હા હા બોલો. કેસુડાનું. અરે વાહ સરસ. ચાલો હવે આંબાનું ફળ તમે જોયું છે ને, તો આંબો આપણને કયું ફળ આપે? કેરીનું. કયું ફળ આપે? કેરીનું. હવે કેરી, જામફળ, બોર એ બધાને શું કહીએ આપણે? હા ફળ કહીએ છે. શું કહીએ છે? ફળ કહીએ છે. હવે તમે બધાએ ઘણા બધા ઝાડ જોયા છે ખરું ને? તો આ ઝાડ પર કયો ભાગ લીલોછમ દેખાય છે? હા થડની ઉપરનો ભાગ, જ્યાં લીલા લીલા પાન હોય એટલે થડની ઉપરનો ભાગ આપણને લીલોછમ દેખાય છે. તમે બધાએ ફૂલ જોયા છે? જોયા છે. કયા કયા ફૂલ જોયા છે? ગુલાબના, પછી મોગરો. અરે વાહ. પછી બીજું બોલો, બીજા? જાસૂદ. પછી કોઈ કેસુડાના ફૂલ જોયા છે? જોયા છે ને. એનો રંગ કેવો આવે? કેસરી આવે. હવે તમે જે આ વડનું ચિત્ર જોયું તેના ઉપર લટકતા મૂળ હતા, તેને આપણે શું કહીએ? વડવાય. શું કહેવાય એને? વડવાય. હવે ઝાડનો કયો ભાગ જમીનની અંદર હોય ખબર છે કોઈને? મૂળ. મૂળ હોય ને, એ મૂળનો ભાગ જમીનની અંદર હોય છે. ઝાડનો સૌથી જાડો ભાગ કયો હોય છે? થડ હોય છે. કયો ભાગ હોય છે? થડ હોય છે. થડ સૌથી જાડો હોય છે. હવે આ જે ઝાડનું થડ હોય છે એ થડમાંથી બધા ફાટાઓ પડે છે બરાબર ને? તો તેને આપણે શું કહીએ છીએ? દાડીઓ કહીએ છીએ. શું કહીએ છીએ? દાડી. તો આજે તમને આ જતીન અને એના દાદાની વાતો સાંભળવાની ગમી ને બધાને? તો તમારા ઘરમાં પણ દાદા છે ને, તો તમારે પણ દાદા પાસે બેસીને આવી નવી નવી વાતો સાંભળવી જોઈએ. સાંભળશો ને બધા? હા તો ચાલો આપણે ફરી પાછા મળશું અને આવી નવી નવી વાતો કરતા રહીશું.